પૂર્ણ પુરુષોત્તમની જે આખી આભા થઈ કૃષ્ણની, કેમ થઈ? હવે હું કૃષ્ણની કથા કરું એવી તો કેમ, હું એક છું. કેટલા બધા આચાર્યો મહાપુરુષો બધા હરતા ફરતા હોય છે, કૃષ્ણની વાતો કરતા હોય છે, સપ્તાહો આખી આખી ભાગવતની થતી હોય છે. મારે તો વાત એટલી કરવાની મિત્રો, અને એ વાત પાયાથી જો કરવાની હોય તો આટલી જ કરવાની કે કૃષ્ણ પ્રભુ તરીકે આજે આપણને ક્યાં ઉપયોગી થાય. આપણે કેમ કીધું પરિવર્તનના પ્રભુ. અમેરિકામાં ગયો તો એક અમેરિકન બેન, અહીં જેમ આપણા વાયોલિન વાદક ભાઈ ફ્રેન્ચ હતા એમ અમેરિકન બેન, અને આઈ મસ્ટ સેલ્યુટ, આઈ ડોન્ટ નો ધેટ વેધર યુ આર નોઈંગ ઇંગ્લિશ ઓર નોટ, બટ યુ હેડ પરફોર્મ્ડ સો વેલ એન્ડ એટ ધ એન્ડ વંદે માતરમ ઇટ વોઝ સો એક્ઝોટિક એન્ડ ધીસ ઇઝ અ નેશન વેર ઇવન ધ ફેમસ પીપલ, ધ મ્યુઝિશિયન ઓર પેઇન્ટર્સ ઓર ઓથર્સ કમિંગ ફ્રોમ આઉટસાઇડ ધે બેટ પેરિસ ધેર હોમ, બીટ એ વાન ગોગ ઓર બીટ એ મોઝાર્ટ ઓર બીથોવન ઓર એવરી વન ઇઝ પરફોર્મ્ડ ઓવર હિયર. સો ધીસ ઇઝ એ લેન્ડ ઓફ ક્રિએટિવિટી આર્ટ એન્ડ યુ હેવ પ્રૂવડ ઇટ એન્ડ આઈ મસ્ટ સેલ્યુટ ધીસ પીપલ, ધીસ ગુજરાતી સમાજ, યંગ પીપલ, ધીસ હોલ ટીમ ઓફ ગુજરાતી સમાજ, ધેટ દેવ ટ્રાઈડ ટુ મર્જ ટુ કલ્ચર્સ વિથ ધીસ રામકથા. રામ ઇઝ મર્જડ હોલ ઇન્ડિયા. From Ayodhya to Sri Lanka, Ram has traveled, and one who leaves his or her comfort zone can always be a winner. Remember that from Ram and Krishna. I am speaking it in English because the gentleman is knowing English, so I am appreciating him in English. But it doesn't mean, I know English, I can talk in English, I can speak in English, I can walk in English like Amitabh Bachchan of Namakalal. But akchi kutru pachal pade, je France ma no pade. આ રાતના હું હમણાં એક સ્ટેશનેથી ચાલતો ચાલતો 2 વાગે માયાભાઈ આવ્યો, કારણ કે કંઈ ઉબેરે ન મળી, એટલે ચાલતા ચાલતા મારી હોટલ લગી પહોંચ્યો, ફરવા નીકળતો હતો. પણ ફાયદો એ હતો કે મને બધે કીધું કે તમને બીક ન લાગી, મેં કીધું અહીં કૂતરું આવે નહીં, છાણનો પોદળો આવે નહીં, બીક તો રાતના અંધારામાં એ બે નહીં લાગે. બાકી કોની બીક લાગે? બાકી જો બીક લાગતી હોય તો તુમ રક્ષક કાહુ કો ડરના, આ બેઠો હનુમાન આવડો મોટો આપણી ભેગો, પછી બીવાનું ક્યાંથી? આવડો મોટો હનુમાન ભેગો ફરતો હોય પછી ક્યાંથી પીવાનું હોય? એના કામે આવ્યા છે. તુમ રક્ષક કાહુ કો ડરના, હું કાયમ કહેતો હોઉં. મને ઘણા લોકો પૂછે અને મારી પાસે આવા કોલેજિયનને ગમે એવા જવાબો હોય, કારણ કે આપણે એ વિચારમાં એ જ, હું યુવાની સાથે જીવું, હું કહું જ કે ઓલો ગમે એવી ઉંમર આપણી થઈ ગઈ હોય ને, દાંતે પડી ગયા હોય ને, વાળ એટલા વધ્યા છે એટલાય નીકળી ગયા હોય, તેથી એ યાદ તો આટલું જ રાખવાનું છે કે ગાડી તમારી ચલાવવાની હોય તો પાછળ જોવાનો કાચ નાનો રાખો અને આગળ જોવાનો કાચ મોટો રાખો. એટલે મને યંગ જનરેશન સાથે કામ કરવું ગમે, અને એ સંબંધે હું આ વાત કરું છું. સીધી સાદી વાત, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે શું ફેર? બે સરખી જ લાગે, બેમાં ભક્તિ જ છે, બેમાં ભગવાન જ છે. તમારામાં ભય પેદા કરે ને અંધશ્રદ્ધા. આ મેસેજ જો 15 જણાને ફોરવર્ડ નથી કર્યો કે તમારું ધનોત પનોત નીકળી જશે. ડોક્ટરોના મેસેજ આવે 15, એટલે 15 જણાને હવારના પોરમાં મેસેજ ફોરવર્ડ નથી કર્યા તમારું ધનોત પનોત નીકળી જશે, હાંજ પડે ને ખરાબ સમાચાર આવશે. મેડિકલ ભણેલો માણસ એ છે ને 15 મેસેજ ફોરવર્ડ કરી નાખે કે હાયા મારું કંઈક ખરાબ થઈ જશે. બીક આવી, ડર આવ્યો. વેન યુ આર અફ્રેઇડ ઇટ ઇઝ નોટ ફેઇથ. તમને ડર લાગે છે, તમને બીક લાગે છે, તમને મૂંઝારો થાય છે, તમને ગભરામણ થાય છે, ધેન ઇટ ઇઝ નોટ ફેઇથ. પણ જે ક્ષણે તમારામાં અભય પ્રગટી જાય ને, પેલો બહુ 2 લીટીનો મેસેજ પણ કેવો સરસ મજાનો એક જૂનો મજાનો મેસેજ છે કે જ્યારે તમે કોઈક પ્રોબ્લેમમાં હો, જ્યારે કોઈક ટેન્શનમાં હો, જ્યારે કોઈક આફત આવે, ઇન્સિક્યુરિટી આવે, તમારી પાસે 2 જ રસ્તા છે. કાં તો ઓ ગોડ આઈ હેવ ગોટ અ બિગ પ્રોબ્લેમ કરીને ફસડાઈ પડો અને માથા પછાડો, અને કાં ઓ ગોડ ઓ પ્રોબ્લેમ આઈ હેવ ગોટ અ બિગ ગોડ. પ્રોબ્લેમ ગમે એવડો હોય, આઈ હેવ ગોટ અ બિગ ગોડ, મારો ભગવાન બેઠો છે ને મારી ભેગો, પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે. તો આ જે છે ને એ શ્રદ્ધા છે બાપુ. આ શ્રદ્ધાની કથા કરતા ફરે છે. આ બધા અમારા સંગીતની દુનિયાવાળા મિત્રો હોય ને બધા પહોંચાડતા હોય છે બાપુનો મેસેજ ચારે બાજુ આખા વિશ્વમાં, એમની વિડીયો ચેનલથી ને એમના આ વિડીયોગ્રાફીથી શું કામ પહોંચાડે છે? શ્રદ્ધાનો મેસેજ છે, અંધશ્રદ્ધાનો નથી, ફેઇથનો, ભાવનો મેસેજ છે, ભક્તિ સાથે ભાવ ભળેલો છે. તો મને એક બેને પૂછ્યું, અમેરિકાની અંદર ઊભા થયા અને ઊભા થઈને પૂછ્યું કે યુ આર કમિંગ ફ્રોમ ધ લેન્ડ ઓફ ક્રિષ્ના, કારણ કે હું મારી વાતમાં બોલેલો કે હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું, દ્વારકા અને સોમનાથની વચ્ચે મોટો થઈને આવું છું, આવી બધી વાતો કરેલી મેં મોટા ઉપાડે. તો એ બિચારા અમેરિકન બેનને એટલું જ સમજાણું આખી ટોકમાંથી. તો હરે રામ હરે કૃષ્ણના કોઈક મંદિરમાં ખીચડી ખાઈ આવ્યા હશે ત્યારે ઇસ્કોનના,
તો ઊભા થઈને પૂછ્યું કે ડિફાઇન કૃષ્ણ ઇન વન વર્ડ, કૃષ્ણને એક શબ્દમાં વ્યાખ્યા આપો. તો મેં એવો જવાબ આપ્યો કે કૃષ્ણા ઇઝ સેલિબ્રેશન. અને મારો જવાબ નથી, મારી અંદર બેઠેલા કૃષ્ણએ આપેલો જવાબ છે. મારી તમારી બધાની અંદર બેઠો જ છે, પણ જેમ પાણી વહેતું હોય અને આડી દિવાલ બાંધો તો એ અટકી જાય વહેતું, એમ આપણે દિવાલો જાજી બાંધી છે ને, એટલે અંદરનો રામ અંદરનો કૃષ્ણ વહી નથી શકતો. એને ધોધમાર વહેવા માટે અહંકારની દિવાલો ઓગાળી દો ને તો ધડે રાટ કરતો વહેશે. ને એ વહેતો વહેતો એણે મને જવાબ સૂચાડ્યો, કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન, કૃષ્ણ એ ઉત્સવ છે. જ્યાં ઉદાસી છે ત્યાં કૃષ્ણ નથી, કૃષ્ણ સનાતન ઉત્સવ છે. એટલે હું કહું છું પરિવર્તનના પ્રભુ. એટલે આજના જીવનમાં કૃષ્ણ એપ્લાય થાય. આજે રામને તો બધા વંદન કરે, પણ પછી જ્યારે દુર્યોધનો સામે આવતા હોય, શકુનીઓની ચોપાટ રમાતી હોય, ત્યારે તમારે કૃષ્ણની કૂટનીતિ અજમાવવી પડે, ત્યારે તમે કૃષ્ણના માર્ગે ચાલવું પડે. અને કૃષ્ણની કૂટનીતિમાં સમજો, આ એવો દ્વારકાધીશ છે, એવો રાજાઓનો રાજા છે. ભારત વર્ષની અંદર કેટલા રજવાડા સરદાર પટેલે એક કર્યા, 565 જેટલા રજવાડા એક કર્યા સરદારે, 222 તો અમારા કાઠિયાવાડમાં જ હતા. એમાંથી અમારે તો ઘણું માણે માણે રજવાડું, 8x10 દુકાન હોય ને એની ઉપર લખ્યું હોય રજવાડી શિખંડ મળશે, રજવાડી ઊંધિયું મળશે, બધા રજવાડી જ હોય. સાયકલ લઈને જતો હોય એને ગોબો પડી જાય, મારી સાયકલ કેમ ભટકાણી, બરાબર, કારણ કે રજવાડું લઈને જતો હોય ભેગો. તો વિચાર કરો, 565 રજવાડા વખતેના રાજા નવાબો શહેનશાહો કેટલા રહ્યા ભારત ઉપર, કેટલા કેટલા લોકોએ રાજ કર્યું, પણ ભારત વર્ષના દિલ ઉપર રાજ કરનારા બે જ રાજા થયા છે, એક રામ અને કૃષ્ણ. એણે લોકોના હૃદય ઉપર રાજ કર્યું, સામ્રાજ્ય ઉપર નથી કર્યું, હૃદય ઉપર રાજ કર્યું. કેમ રાજ કર્યું, કેવી રીતે રાજ કર્યું? તમે હમણાં જ અંગ્રેજીમાં જે આ સાહેબ સાથે આપણા વાયોલિન સરસ રીતે વગાડ્યું એમની સાથે વાતો કરતો હતો, જે યુવાન મિત્રો હશે કદાચ એમણે પકડી લીધી હશે વાત. પહેલો સિદ્ધાંત આપણને આજની દુનિયામાં કૃષ્ણ જો શીખવાડતા હોય, લિવિંગ યોર કમ્ફર્ટ ઝોન. તમે બધા અહીં આવીને કેમ બેઠા છો, ગુજરાતી સાંભળી શકો છો, રામ કોણ છે, હનુમાન કોણ છે, કૃષ્ણ કોણ છે ખબર છે, તાળીઓ પાડો છો કૃષ્ણની વાત પડે તો. તમે તમારો કમ્ફર્ટ ઝોન છોડ્યો, કે તમારા મમ્મી પપ્પાએ છોડ્યો, કે તમારા દાદા દાદીએ છોડ્યો, કોકે તો છોડ્યો ને, કોઈક આફ્રિકા ગયા હશે, કોઈક લંડન ગયું હશે, કોઈ અમેરિકા ગયું હશે, કોઈ ફ્રાન્સ આવ્યું હશે, કોઈ કેમ વિચાર કર્યો કે હજી અહીં નથી, અહીં જઈએ, આ બરાબર નથી જામતું, અહીં જઈએ, મહેનત કરી હશે, શ્રમ કર્યો હશે, આખો આખો દિવસ જોબ કરી હશે, ખડે પગે. આપણે ત્યાં તો જોબ કરવામાં જરાક આરામ રહે, અમારે રાજકોટમાં બપોરે સુઈ જવા મળે, લીઝરલી 2 કલાક બધા માથે છાપું નાખીને સુઈ જાય, રિક્ષાવાળા મળે નહીં, એ સુઈ ગયા હોય. પણ અહીં મને ખબર છે કે અમુક સ્ટોરમાં તમે ઊભા હો તો બેસવાનું સ્ટૂલ પણ ન હોય. 8 કલાકની ડ્યુટી મીન્સ 8 કલાકની ડ્યુટી, વચ્ચે પછી બેસી ન શકો, 5 મિનિટ કોકને સોંપીને જઈ શકો ઓફિશિયલી કે ભાઈ મારે બહાર જવું છે 5 મિનિટ, આ એક વાત કરવા માટે કે કોલ લેવા માટે, બાકી ફોનમાં મેસેજે ટાઈપ ન કરી શકો. આવી મજૂરી કરીને, આવી મહેનત કરીને, આવો શ્રમયજ્ઞ કરીને આપ બધા અત્યારે અહીં તમારી જ્યોતિ પ્રગટાવીને બેઠા છો ફ્રાન્સના ગુજરાતીઓ, ત્યારે મારે તમને કહેવું છે કે આપ રામ અને કૃષ્ણના વારસદાર છો. જ્યાં પેદા થયા ત્યાં બેઠા ન રહેવું, પણ આપણી સરહદોને વિસ્તારવી, ધીમે 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 મોટા થતું જવું, વિસ્તરતું જવું, ફેલાતું જવું, આ રામકૃષ્ણની નીતિ છે. કોઈને નડ્યા વગર, કોઈને કનડ્યા વગર, ગુજરાતીઓની એ એક મોટી ભાવના છે. જ્યાં જાય ત્યાં લોકો સ્વીકારે કે ગુજરાતી પ્રજા આપણી ભેગી ભળી જાય એવી, મિક્સ થઈ જાય એવી, માલ કરે એવી પ્રજા. હું તો બાપુની જ કથામાં બોલેલો એકવાર કે ગુજરાતીઓ ફાફડા જેવા હોય. હમણાં ખાવાની વાત કરી ને ત્યારે બધાને ચમકારો આવી ગયો અચાનક, પછી પાછો હું ફિલોસોફીએ ચડી ગયો એટલે ચમકારો બુજાઈ ગયો. ફાફડા જેવી, ગાંઠિયા જેવી પ્રજા છે. કેલોગ્સના ગમે એટલા સિરિયલ તમે લઈ આવો, એ ગાંઠિયાને હવારના પર્વમાં ન હરાવી શકે ગુજરાતમાં આવીને. સુરતના લોચાને ન હરાવી શકે, ઇડલી સાંભરને ન હરાવી શકે. શું કામ એવું છે? આપણા બ્રેકફાસ્ટ છે એને તો કોઈ બ્રાન્ડ નથી, એને તો કોઈ પેટન્ટ બટેટા પૌવાની કરાવીને બેઠું નથી, છતાંય લોકો જ્યાં જાય ત્યાં ગોતે છે ને. તો આ વાત મેં એવી રીતે કહેલી જે તે વખતે બાપુની ઉપસ્થિતિમાં, બાપુની પ્રેરણાથી ઘણું સૂતતું હોય, બાપુની હાજરીને કારણે ઘણી વખત આપણે છે ને આમ ગાડી દોડવા માંડે, સ્ટાર્ટર લાગે. તો મેં એવું કહેલું કે ગુજરાતી પ્રજા ગાંઠિયા જેવી, એટલે છે ગુજરાતી તો કાઠિયાવાડને બદલે ગાંઠિયાવાડ કહેવાય, અમારો સાયરામ કે ઘણી વાર કે આ તો ગાંઠિયાવાડ છે, કાઠિયાવાડ નથી. હું એટલા માટે કહેતો હોઉં છું કે તીખામાં તીખા મરચાં અને ગળીમાં ગળી જલેબી સાથે સેટ થઈ જાય એવો જગતમાં એક જ નાસ્તો છે, એ ગુજરાતીના ગાંઠિયા.
એક બાજુ મરચું પડ્યું હોય ને બીજી બાજુ જલેબી પડી હોય ને હવારના પરમાં માણસ બે એકારે ખાતો હોય. સંજોગોની તીખાશ સાથે અને સંજોગોની મીઠાશ સાથે પોતાનો રંગ અને સ્વાદ ગુમાવ્યા વગર ભળી જાય એનું નામ ગુજરાતી. મારા માયાભાઈ જેવા મિત્રો પાસેથી સાંભળેલો એક ટૂચકો છે, મારો નથી હો, એટલે મારે કહેવું પડે ને, મારું ન હોય પરબારું કંઈ ઉઠાવી થોડું લેવાય. તો લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર, જેમાં પેરિસનું ચાર્લ્સ દ ગોલ એરપોર્ટ, લંડનનું હિથ્રો એરપોર્ટ, અમેરિકાનું JFK એરપોર્ટ, આપણું મુંબઈનું એરપોર્ટ, દુબઈનું એરપોર્ટ, બધા બિઝી એરપોર્ટ, કેટલી ફ્લાઇટો આવતી હોય ને કેટલી ફ્લાઇટો જતી હોય, એમાં એક માણસ ઊભો ઊભો જોર જોરથી બૂમ પાડતો હતો, ખારીસિંગ દાળિયા, ખારીસિંગ દાળિયા, ખારીસિંગ દાળિયા. અરે બધાને નવાઈ લાગે કે આવું ખારીસિંગ દાળિયા. તો એક કોઈક સજ્જન વ્યક્તિ નીકળ્યા, પરગજુ માણસ હશે, બીજાની ચિંતા કરે એવા, ત્યાંથી પસાર થતાં 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 એમણે જોયું કે ભાઈ આ કોઈક બૂમ પાડે છે, એટલે આ ભદ્રાયુભાઈ જેવા, તુષારભાઈ જેવા એવા કોઈ વડીલ મિત્ર હશે, તેમણે એને રોકીને કીધું, ભાઈ આપણી આબરૂ જાય, આ એરપોર્ટ સાયલન્સ ઝોન હોય, અહીં એનાઉન્સમેન્ટ પણ નથી કરતા કોઈ, અહીં સ્ક્રીન લગાડેલા છે બધા, અહીં કદાચ કોઈ વસ્તુ વેચવી હોય તો ઓફિશિયલી એની જગ્યા આપણે લેવી પડે, એમાં આપણી દુકાન બનાવવી પડે, આમ ઊભા ઊભા ખારીસિંગ દાળિયા જન્માષ્ટમીના મેળામાં જેમ વેચતા હો રાજકોટમાં એમ ન વેચાય. એટલે પેલા ભાઈએ ખિસ્સામાંથી તરત ચિઠ્ઠી કાઢી, GPSમાં કંઈ સમજાતું નથી, મોબાઈલનું કાર્ડ એક્ટિવેટ થયું નથી, પહેલી વાર લંડન આવ્યો છું, આ એડ્રેસ ઉપર કેમ જવું, એ બીજો ગુજરાતી મળે તો પૂછું ને. તો હવે ખારીસિંગ દાળિયા, ખારીસિંગ દાળિયા, દાણા ચણા, દાણા ચણા, આવું સાંભળીને જે આવે બાજુમાં એ ગુજરાતી હોય, બીજું ક્યાંથી આવે. એટલે આપણે કોઠાસૂઝવાળી પ્રજા છીએ, ભણતર ન હોય પણ ઘડતર હોય, ઘડતરવાળી પ્રજા છીએ. તો મિત્રો, હું જે વાત તમને કહું છું ને આ છે, કમ્ફર્ટ ઝોન છોડો. આજનો કૃષ્ણ, આજના રામ, આ કંઈ, હું તો રામકૃષ્ણને જૂના માનતો જ નથી, સનાતન છે, શાશ્વત છે, તમારી મારી બાજુમાં આજે બેઠા છે. વિચાર કરો, રઘુવંશ, આજે બાપુ રઘુવંશને યાદ કરતા હતા કાલિદાસના, રઘુવંશમાં 100 રાજાઓની વાત છે, 100 રાજાઓ, 100 કિંગ્સ, દિલીપ ને અજ ને રઘુ ને. આ KBCમાં પબજીનું ફોર્મ કોકે પૂછ્યું, આજે જ સમાચારમાં વાંચતો હતો બપોરે મોબાઈલમાં, પબજીનું ફોર્મ પૂછ્યું, અને પબજીનું ફોર્મ એટલે પબજી ગેમ બહુ રમાય છે આખી દુનિયામાં, એમાં તો ઓલાએ લાઈફલાઈન માગવી પડી પબ્લિકની, કે ભાઈ મારે પબ્લિક ઓપિનિયન લેવો છે. તો KBCમાં કોક એવું પૂછે કે રામના પિતા દશરથ અને માતા કૌશલ્યા તો બધાને ખબર છે, પણ દશરથના માતા પિતા કોણ અને લવકુશના દીકરા દીકરી કોણ? તો આપણે ફોને ફ્રેન્ડમાં મોરારી બાપુનું નામ આપવું પડે, બાપુ તો મૌન હોય એટલે બાપુ કંઈ ફોન આપણો ઉપાડી ન શકે, પણ ટૂંકમાં બાપુ કક્ષાના માણસને પૂછવા જવું પડે, આટલો આપણે પ્રેમ કરીએ રામને. પણ રઘુવંશની 2 પેઢીએ પૂરી યાદ ન રહે, શું કામ? રામે અયોધ્યા છોડી અને નવા પડકારો લીધા, નવી ચેલેન્જ લીધી, નવી જગ્યાએ સેટ થવાનો પડકાર જઈ લો, કે જંગલમાં સેટ થઈશ, ભલે રાજકુમાર છું, ફળફૂલ ખાઈને જીવીશ, વલકલ પહેરીને જીવીશ. તમે તમારે આ સેટ ફોર્મેટમાંથી બહાર આવો ને તો તમને નવું નવું કંઈક. હું આપણે માયાબેન કહેતો હતો કે આ ભાઈ તમે એફિલ ટાવર ભલે આજે ન ગયા પણ જાઓ ને તો એ કંઈક લલકારજો, એનો વિડીયો ઉતારજો. એટલે આપણે કહેશું કે 21મી સદીમાં એફિલ ટાવર ઉપરથી પહેલો છંદ લલકાયેલો હોય જો કોઈએ, અને પહેલો જો એમ કે આપણે ગુજરાતી ભાષાનો ટૂચકો કર્યો હોય આ સદીમાં, 21મી નવી સદીમાં, વિડીયોની સદીમાં, તો એ અમારા માયાભાઈ આહિર સૌથી પહેલા, વટથી કહી શકાય. કારણ કે હવે આપણી પાસે સાધન આવી ગયા એવા પુરાવા મૂકવાના, કે કહી શકાય કે જો ફરતો એફિલ ટાવર દેખાઈ, આ ઘરે સેટ બનાવીને જ બેઠો. હવે તો લોકો ઘણા ફરવા જ એટલા માટે જાય છે કે ફોટા મૂકી શકે, જગ્યા જોતા જ નથી. અને ફોટા માયાભાઈ જે અંદર પડ્યા હોય ને આપણા મોબાઈલમાં, એ અવગતિએ જાય, કારણ કે એનું મોક્ષ તો જ થાય કે જો તમે એને ક્યાંક મૂકો શેર કરીને. નહીંતર તમે જોજો, 4 વર્ષે તમે તમારો મોબાઈલનો ડેટા સાફ કરતા હોવ, લેપટોપનો ડેટા સાફ કરતા હોવ, અને મારો 4 વર્ષ જૂનો પેરિસમાં રખડતો હોય ફોટો મને મળે ને, હવે તો લોકો કરે થ્રોબેક ઇન્સ્ટાગ્રામ ઉપર, થ્રોબેક એટલે 10 વર્ષ જૂનો ને 8 વર્ષ જૂનો ને 5 વર્ષ જૂનો, એટલે તમને હળું આમ ધ્રાસકો પડે કે આટલો સરસ ફોટો હતો પણ આપણે કોઈને બતાવ્યો જ નહીં. અમારા બહેનોના સાડીના ડ્રેસના બજેટ ફરી જાય છે, કારણ કે એક હારી સાડી રાખી હોય ભલે જો કે ઇન્સ્ટાગ્રામ ઉપર મુકાઈ ગઈ સગાઈમાં, હવે એ જ કુટુંબમાં લગ્ન હોય પાછા, તો ઓલો ફોટો જ બધાને યાદ હોય પાછો, કે આ સાડી તો લગ્નમાં સગાઈમાં પહેરી હતી એટલે લગ્ન માટે નવી લેવી પડે, બજેટ ફરી જાય. ફોટા પડાવવા માટે ફરવા જાય, ઘણા તો ઘરે આવીને જોતા હોય છે કે પાછળ પહાડ હતો, ધોધ હતું, ઝરણું હતું,
ત્યારે તો ફોટો પાડીને હાલતા થઈ ગયા હોય. આ આ ફરવું એ નહીં. રામ જે નીકળ્યા, કૃષ્ણ જે નીકળ્યા, કમ્ફર્ટ ઝોન છોડો. અયોધ્યામાં બધું સેટ હતું રાજકુમાર તરીકે. બહાર નીકળ્યા ને મિત્રો, વિચાર કરજો, બહાર નીકળ્યા તો નવા ઋષિઓ મળ્યા, કોઈ કહેવટ મળ્યો. આ હનુમાન દાદા ક્યાંથી મળત? અયોધ્યામાં થોડા હનુમાન આવવાના હતા ઠેકડા મારીને. રામ ગયા જંગલમાં તો હનુમાન ભેગા થયા, અને હનુમાન ભેગા થયા તો તમને મને એક આખી જોડી, એક આખું ભક્તિનું યુગલ સ્વરૂપ આખું જોવા મળ્યું, નર નારાયણ જેવું. હનુમાન પણ તમને બહાર નીકળો તો મળે. એકની એક જગ્યાએ પડ્યા જ્યો ને એકના એક વિચાર કર્યા રાખો ને એકના એક ફોર્મેટમાં રહ્યો તો ન મળે. હું તો તમને બધાને મિત્રો અપીલ કરું છું, આપ બધા જેટલા પ્રેમથી ને જેટલા ભાવથી રામકથામાં છો, બાપુને ગમે એવી અપીલ છે, બાપુના વારસાની અપીલ છે, કે એટલા જ પ્રેમથી તમે વિચાર કરો. અહીં કેવા કેવા સરસ મ્યુઝિયમો છે. હું એફિલ ટાવરની બાજુમાં મ્યુઝિયમ, આજે અમારા બધા મિત્રો ઘણા ગયા છે, તો મ્યુઝિયમ ઓફ ટ્રેડિશનલ આર્ટ છે બરાબર બાજુમાં. હું એફિલ ટાવરમાંથી ઠેકડો મારો તમે પડો મ્યુઝિયમના કમ્પાઉન્ડમાં. એમાં રામાયણનું બંગાળી આદિવાસીએ બનાવેલું પટચિત્ર મુકાયેલું છે. મેં મારા ફેસબુક ઉપર એનો ફોટો પાડીને મૂક્યો. રામાયણ પીડ્યું છે અહીં એફિલ ટાવરની બાજુમાં ચિત્રેલું, અને શિવ પીડ્યા છે પાલકની અંદર બેઠેલા. શિવ પરિવાર આખો, ગણેશ મનેશ સહિત. આ કમ્ફર્ટ ઝોન છોડો તો અહીં પણ કેવી કેવી વિદ્યાઓ પડી છે, કેવો કેવો. અહીં વોલ્ટેર પેદા થયો. જણે એમ કીધું કે હું તમારી સાથે સંમત નહીં હોઉં, લોકશાહીનો પ્રાણ, ક્રાંતિનો પ્રાણ, પણ તમે તમારી વાત મૂકી શકો ને એના માટે હું ઊભો રહીશ. હું તમારી યારે એગ્રી નથી. આપણા ફેમિલીમાં સિસ્ટમ અપનાવવાની જરૂર છે કે હું તમારી સાથે બેટા એગ્રી નથી. બાપ કહી શકે પોતાના દીકરા દીકરીને, પણ તમને તમારી વાત કહેવાનો હક છે. તમે બોલો. વોટ્સઅપમાં સ્ટેટસ મૂકીને ગામને કહેવાને બદલે તમારા હગા બાપને હગી માને કયોક તમારા મનમાં શું ચાલે છે. એના ખોળામાં માથું મૂકીને કયો, એના ખભે માથું મૂકીને કયો, કદાચ બે આપઘાત ઓછા થશે, કદાચ બે ડિપ્રેશનના કેસ ઓછા થશે. ઓલું અંદર અંદર ઘૂંટાય છે, કંઈ નથી હકાતું. ગામને પછી ગીત મૂકીને કે ને સ્ટેટસ મૂકીને કે ને પછી એક દી ફટાકીઓ થાય ત્યારે ખબર પડે કે અંદર કેવો વિસ્ફોટ થતો હતો. હું તો કહું જ છું, આપણે 70 વર્ષમાં ભારતમાં ચૂંટણી થાય, 70 વર્ષથી ચૂંટણી થાય છે. કાલે મોદી સાહેબ આવી રહ્યા છે એટલે આપણે એને યાદ કરવાના ને આપણી વાતમાં. ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે, અને આ એવા વડાપ્રધાન છે જે આંખમાં આંખ નાખીને વાત કરે. આ વટથી આવે, આને આને આમ સ્વીકારે દુનિયા, અને પોતાનો નિર્ણય લઈ દુનિયા પાસે મનાવડાવે. આવી ગયા? વાહ ભાઈ, આ ધરતી ઉપર આવી ગયા છે. તો હું રમૂજમાં આમ મોદી સાહેબની વાતો તો એ પોતે જ ઉત્તમ વક્તા છે, કાલ કરવાના જ છે સવારમાં. આપ બધામાંથી કોઈ જાશોય ખરા, પણ હું રમૂજમાં કહું કે બહુ બહુ બીવું નહીં. જીવનમાં કંઈક ખરાબ થાય, કંઈ ન ગમતું થાય, અણધાર્યું થાય, આફત આવે, રોગ આવે, બીમારી આવે, મુશ્કેલી આવે, આપણું ટાણું ન થાય ને ત્યાં સુધી ખોટે ખોટા ભાગી જવાના, છોડી દેવાના, મળવાના એવા વિચાર કરવા નહીં. 70 વર્ષથી ભારતમાં ચૂંટણી થાય છે ને લોકો હારે છે, કેટલાક તો આજે કૃષ્ણના જન્મસ્થાનમાં જતા રહ્યા. કૃષ્ણનો જન્મ ક્યાં થયો એ તમને સમજાણું હોય છે. મારે એ તો આ કહેવાનું હોય, રામકથા સાંભળવા વાળાને કહેવાનું હોય કૃષ્ણ ક્યાં જન્મતા. આજે જ ગયા છે એક ભાઈ બરાબર, પણ તોય કોઈ મરે છે, કોઈ લટકી ગયું કે હાય મારી આબરૂ ગઈ. એ બધાને ખબર હોય કે ભાઈ એક ચૂંટણી જાય બીજી આવવાની છે, એટલે આપણે હારી જવું પણ મરી ન જવું. આ મારા રાજકીય મિત્રો પાસેથી હું શીખો, બધા લાલ ટમેટા જેવા હોય, અને હારી ગયા પછી આખું ગામ ઓળખતું હોય. આપણને તો આપણી શેરી કે આપણા પરિવારને કેવું કહેશે એની ચિંતા હોય, તો એ હાથ જોડીને ઉભા રહે કે ભાઈ જે તમારે એમ કે યોગ્ય લાગે એ, પણ હું આવતા વખતે પાછો સેવા કરવા આવીશ. તમે કહો કે મારે નથી જોતી તમારી સેવા, તો કે ના હું તો આવીશ, તમે ધક્કો મારજો પણ હું તો ઊભો જોઈશ. તમે ભેગા રહેશો ને મિત્રો, આ તો રમૂજની વાત હતી, હસવાની વાત હતી, ભાવ વધશે. તમે જોજો, દ્રાક્ષના ઝુમખા, કેરીના, અહીં કઈ દ્રાક્ષની વાત કરવી પડે મારે, ભારતમાં બેઠો તો કેરીની વાત કરત. કેરીના ઝુમખા, દ્રાક્ષના, કેરીની પેટી હોય ને એના ભાવ હારા હોય. છૂટી કેરી પડી હોય ને રેકડીમાં એમને વેચાતી હોય, દ્રાક્ષની પેટી ઝુમખા હોય ને એના ભાવ ઊંચા આવે. હું તો હમણાં આટો મારી આવ્યો બોરદો જોયો, એવો બાપુને કહેતો હતો તેથી હું મારે બોલવા નહોતું તેથી, કે દ્રાક્ષા દ્રાક્ષા સૌ આપણે પીતા નથી, પણ દ્રાક્ષના બગીચા જોયા એવા કેવા દેખાય છે. તો બગીચા મેં જોયા ને ઝુમખા જેના સારા હોય ને એના ભાવ અહીં ઊંચા આવે ફ્રાન્સમાં. તો છૂટી દ્રાક્ષ ને છૂટી દારંગી ને છૂટી કેરી રહેશો ને તો ભાવ ઘટશે, બજારના ભાવે ઘટશે ને અંદરના ભાવે ઘટશે. ભેગા રહેશો તો ભાવ વધશે. પોતપોતાના અહંકારને ઓગાળીને ભેગા રહેતા શીખો મારા મિત્રો, ભેગા રહેશો તો ભાવ વધશે. ઘર માટે કહું છું, આવે કંઈ સમાજથી બધું તો પછી આવે, પહેલાં ઘર આવે, પહેલાં પરિવાર આવે, પહેલાં ફેમિલી આવે.
ભેગા રહ્યો. રામ બહાર નીકળ્યા તો રાવણ ભટકાણો, અને રાવણ ભટકાણો તો દશેરા ઉજવાના, તો દિવાળીના દીવડા પ્રગટા, તો શિવને માતાજી પ્રસન્ન થયા. બહાર નીકળો, નવી વસ્તુ શીખવા જાઓ, યુટ્યુબ ઉપર વિડીયો જોઈને પાણીપુરીની નવું પાણીની રેસીપી બનાવવા જાઓ ને તો એ બે વખત તો બગડે. રાવણ ભટકાય, પણ મક્કમતાથી રામની જેમ ટકી રહ્યો ને તો હરખું સેટિંગ આવી જાય ધીરે ધીરે. પ્રયોગો તો અડધા ઘરમાં જ થતા હોય એટલે બહારવાળાને ન ખબર પડે, એ અંદર બેઠા હોય એને ખબર પડે કે અમારી માથે જ પ્રયોગ થાય છે, ખજૂર હારું છે કે આમલી હારી છે. પણ કૃષ્ણ તો એનાથી આગળ. રામ તો જ્યારે પિતાને વચન આપવાનું આવ્યું ત્યારે બહાર નીકળ્યા અને પછી રામાયણ રચાળી. કૃષ્ણ તો જન્મતાવે જ છોડી દીધું, ટોપલામાં બેસીને સીધું ટોપલીમાં તેલ લઈને નીકળો તો રસ્તા પણ તમારા થઈ જશે એવી કવિતા લખાણી છે ગુજરાતીની અંદર. એ એ સીધા ગોકુળમાં ગયા, જ્યાંથી વૃંદાવન ગયા, અને વૃંદાવન ગયા ત્યાંથી મથુરા ગયા, અને મથુરા ગયા ત્યાં લગીમાં ટીનેજર થઈ ગયા હતા. અને ટીનેજર કૃષ્ણએ વિચાર કર્યો કે અહીં તો બધું વડીલોનું હાલે છે, એટલે મથુરાધિપતિ થશું તો 15 વડીલો રિમોટ કંટ્રોલથી હલાવશે, એટલે વિવેકથી હાથ જોડી અને પોતે ત્યાંથી પરબારા હોહોરવા, અમે દેશી ભાષામાં ગઈએ તો અમારી હોહોરવા નીકળી ગયા, ત્યાંથી સીધા સાંદિપનીના આશ્રમમાં સુદામાની બાજુમાં બેસીને ભણવા માંડ્યા, હું રાજા છું, હું મથુરાનો અધિપતિ છું, મેં તો દંગલ કરીને મલ્લયુદ્ધ કરીને કંસને હરાવ્યો છે. આવી કોઈ માથાકૂટમાં પડ્યા વગર સાંદિપનીના શિષ્ય થઈ ગયા, 64 કળાઓ અને વિદ્યાઓ શીખીને બહાર આવ્યા ને મારા મિત્રો. તમે વિચાર કરજો તો શું થયું, તમને અનુભવ હશે શું થયું. એ સોનાની દ્વારકા બનાવી. તમને કોઈને આ યુવાન મિત્રોને જનરેશન ગેપને કારણે થતું હોય ને કે અમને આ વડીલોની મથુરા નથી ગમતી, તો વડીલોનું અપમાન ન કરો, એની સાથે અવિવેક ન કરો, એની સાથે દલીલ ન કરો, પણ તમારામાં મારા માધવ ગોપાલ મધુસૂદન જેવી ત્રેવડ રાખો કે હું મારી સોનાની દ્વારકા મારા કાંડે બનાવીશ, વડીલોને અહીંયા રાખીશ. તમારી સોનાની દ્વારકા હશે તો બધા આવીને રોકાશે, આખો યદુવંશ આવીને તમારા પગમાં પડીને રોકાશે. બનાવો તો ખરા, કોક રૂકમણી કાગળ લખશે કોક દી, ઘણા રાધા છૂટી ગઈ હોય ને પછી મેળ નથી પડતો. બાપુ તો હવે ફિલ્મ ગીતને પદ કહે છે, તો વિચાર કરો આ પદનું આ સમજવા જેવું છે કે રાધા છૂટી ગઈ પછી તો એ ઓલા ફિલ્મના ગીતું ગયા રાખે ને એના મોબાઈલમાં કોલર ટ્યુન રાખ્યા રાખે, પણ મેળ ન પડે, ચેન નથી આવતું, દીધ કે ટુકડે હજારો હોય, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા, એ બીજાને ડિપ્રેશનમાં કરડવા દોડે, એને કોઈક ઉઠાડવા જાય એને ઓશિકાનો ઘા કરે, તને ખબર નથી મારો મૂડ ઓફ છે. તો કૃષ્ણમાંથી આ શીખવાનું છે કે કોઈ રાધા જતારિયા હશે તો કોઈક રૂકમણી આવશે, પણ સોનાની દ્વારકા તમારી બનાવી હશે તો રૂકમણીને હાચવી શકશો ને, નહીતર રાખશો ક્યાં આવે. તોય પોતાના કાંડે પોતાની સોનાની દ્વારકા બનાવતા શીખો. તમે બનાવીને બેઠા હશો તો જ મારી સામે હશો અત્યારે, એટલે તમને મારા વંદન. તમારો આ કૃષ્ણપ્રેમ છે, કૃષ્ણપ્રીતિ છે, અને એનાથી આગળ કૃષ્ણ પ્રેમના પ્રભુ છે. અને કેમ પ્રેમ કૃષ્ણનો અમર ગણાય છે, આટલા બધા ઈશ્વરો છે. કૃષ્ણ બે રીતે મને બહુ સરસ રીતે ગમે. કૃષ્ણનો પ્રેમ અદ્ભુત એટલા માટે છે કે કૃષ્ણ છે ને પોતાના પ્રેમમાં કોઈ ભેદ નથી રાખતા, કેવળ ભાવ રાખે છે. મેં એકવાર બાપુની સમક્ષ જ કહ્યું હતું, અમદાવાદની અંદર રીટાબેનનો કાર્યક્રમ હતો અને હું મારે ત્યાં બોલવાનું હતું, વાત હૃદય નીચોવીને, અને કહેલું કે કુબજા છે, આપણે કથા સાંભળી છે, કુબજાને ભેટી પડ્યા એમ કે કૃષ્ણ, અને સૌંદર્યવતી અપ્સરા જેવી યુવતી થઈ ગઈ, કુરુપતિ આથી ખૂંધ નીકળેલી યુવતી હતી, રામને અહલ્યાનો આવી રીતે ઉદ્ધાર કર્યો એવી કથા છે, કૃષ્ણે કુબજાનો ઉદ્ધાર કર્યો એવી કથા છે. હું અંગત રીતે એટલું સમજો છું કે એમાં કોઈક વ્યક્તિને તમે સતત તિરસ્કૃત કરો ને તો એ પથ્થર જેવી થઈ જાય, એટલે અહલ્યા પથ્થરની થઈ ગઈ, આવો સિમ્બોલ છે. તમે ખચત કોઈને તું નકામો છો, તને કંઈ આવડતું નથી, બેઠો ને છાનો મુનો, રે સાઈડમાં, આમ મોટા વાત કરતા હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું, અહીં ઊભા નહીં થવાનું, અહીં નહીં કરવાનું, રહેતા રહેતા એ સ્ત્રી હોય કે પુરુષ પથ્થરો થઈ જાય પછી, કે આપણને કાંઈ આવડતું નથી, આપણે નકામા છીએ, આપણે ખોટા ધક્કો ખાધો છે આ પરિવારમાં, આ પૃથ્વીમાં, આ ગામમાં, વ્યવસાયમાં. સતત ટીકાઓથી માણસ પથ્થરો થઈ જતા હોય ને ત્યારે કોઈક રામ એને વાલથી અડે ને, ખાલી સ્પર્શ કરે ને તો એમાંથી આખી આખી અહલ્યા સજીવન થાય. વિચારજો, આભાર, વિચારજો ક્યારેક. એવું જ કુબજાનું છે. લોકો આ હવારના પોરમાં કેટલા બધા આમ બધાને ખબર જ છે કે 14 દિનોમાં ગોરાપન કોઈ અહેસાસ કંઈ થતો જ નથી, થતો હોત તો આ દુનિયામાં આ બ્લેક પેન્થરની ફિલ્મ જ બનતી બંધ થઈ જાત, બધી વ્હાઇટ પેન્થર જ હોત, બધાને લગાડવા જ છે એવા ક્રીમ મળે તો.
મોદી સાહેબ ઓબામા સાહેબને મળવા ગયા હતા, જ્યારે ઓબામા સાહેબ અમેરિકન પ્રેસિડેન્ટ હતા, ભગવદ્ ગીતા હનુમાનજીની મૂર્તિ લઈને ગયા હતા ભેટ આપવા માટે, તો ક્રીમલિન નો જાય કે આ સાહેબને આપણે ક્રીમ આપીએ બે, તો હું ચોપડ છે 14 દિવસમાં ફેર પડી જાય. ઘણા મિત્રો અહીંયા અત્યારે ઘણા કોસ્મેટિક વાપરતા હશે, ફ્રાન્સમાં તો સાબુઈ કદાચ બહુ સારા પ્રકારના આવે એવું બને સાંભળવા, મોઈને મને કીધો હતો. મને હું નાનાથી તમને સુગંધ લાગે, તમને સરસ ગમે તો વાપરો, પણ છેલ્લે તો ફેક્ટરી સેટિંગ જ થવાનું છે, હાંજ પીડે ફેક્ટરી રિસેટ જ આવશે પાછું. કોસ્મેટિકથી આપણું વ્યક્તિત્વ નથી બદલાવાનું, પણ આપણું વ્યક્તિત્વ જો નિર્માણ કરશો ને તો કોઈ કોસ્મેટિકની જરૂર નહીં પડે. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ. આપણે કૃષ્ણ કેટલા લટકાળા ને આહાહા ને, કૃષ્ણના તો નરસિંહ મહેતા અમારા ગીતો રચી નાચે એવા એવા રૂપના વખાણ કરે કૃષ્ણના. મૂન તમે ક્યાં ફોટો પાડીને જોવા ગયા છે કે કૃષ્ણ શ્યામ હતા, કેવા હતા, લટકાળા હતા, કેવા હતા? પણ કારણ કે કૃષ્ણ કૃષ્ણ હતા ને, એટલે આપણા મનમાં ચિત્ર કૃષ્ણનું એવું જ રચાય. આજે પણ એવું જ છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને અબ્દુલ કલામને આપણે એમ થાય કે આવડા મોટા વૈજ્ઞાનિક પાસે દાંત તોડવાનો કાંસકો નહીં હોય, પણ એ વાળ વિખરાયેલા રાખે ને તો એના ફોટા છપાય, ગાંધીજીના તો માથે હોય નહીં તો નોટ ઉપર છપાય. બાકી જ્હોન અબ્રાહમના આલિયા ભટ્ટના નથી છપાતા, ગમે એટલા સારા દેખાતા હોય. મારો જયકારા નામનો એક મોટિવેશનલ શો ચાલે છે, આ વાત કરું છું. આજે તો આ ફ્રાન્સમાં તો ક્યાંથી જયકારા ચાલતું હોય એટલે હું એ વાત તમારી સામે કરું છું. તો મિત્રો, આ સમજવાની જરૂર છે, કૃષ્ણ પાસેથી આ પ્રેરણા લેવાની. વ્યક્તિત્વ નિર્માણ કરો, ચરિત્ર નિર્માણ કરો, આપણી ક્રિએટિવિટીથી, આપણી પેશનથી, આપણને આવડતું એવી વાતમાં ઇન્વેસ્ટ કરવાથી. અને જે સમાજમાં તરછોડાયેલા છે, તિરસ્કૃત છે, છેવાડે ઊભા છે, એને સ્માઇલ કરો, એની સાથે હાથ મિલાવો, એને ભાવે કરીને ભેટો, એને પોતાની સાથે લ્યો. કુબજા કદાચ રૂપ ફેર્યું કે નહીં ખબર નથી, પણ કુબજાને કૃષ્ણ જેવો કોઈ સત્તાધારી માણસ છે એ આટલા પ્રેમથી મળ્યો ને હાથ મિલાવીને, એ ક્ષણે કુબજાને એમ થઈ ગયું હશે કે દુનિયાની સુંદરમાં સુંદર સ્ત્રી હોય ને તો હું જ છું. આવો અહેસાસ કોકને કરાવતા રહ્યો. આ સરસ મજાની ચોકલેટો મળે છે. મારો અનુભવ છે કે તમે આવી મોંઘી મોંઘી સરસ મજાની ફ્રેન્ચ ચોકલેટ ને બેલ્જિયમની ચોકલેટ ખાવ તો તમને તો મોજ જ આવે. તમારા બાળકના મોઢામાં આવો તો મા તરીકે ઓર મોજ આવે. એ માતાઓ બેઠા છે, પિતાઓ બેઠા છે, કહું. પણ જેને કોઈ દી આવી ચોકલેટ જોઈ જ નથી જિંદગીની અંદર, એવા કોક બાળકને તમે કોક દી ગોતીને એની ચોકલેટ દેખાડજો, અને પછી એની આંખમાં તમને ચોકલેટ દેખાશે, એની જીભમાં નહીં, એની આંખમાં દેખાશે. આંખમાં, જીભમાં નહીં દેખાય. કારણ કે પેલું તો મળે છે ને તમે ખાઓ છો, એને તો મળતી નથી ને તમે તમારી કાઢીને આપી દીધી. ત્યાં એને તકતે એને પૂંજી થા, ત્યાગીને ભોગવી જાણો. આપણને કૃષ્ણ કેવા લાગે? આપણે લાડ કરીએ, આપણે તો શણગાર કરીએ, આપણે તો ઓલા ઝૂલા ઝૂલાવીએ ને સોનાના ઘરેણા પહેરાવીએ ને મોરપીથની આમ રજાઈ બોલાવીએ ને કેવા બધા લાલાને લાડ કરતા હોય, ઠાકોરજીની સેવા કરતા હોય. પણ કૃષ્ણ ક્યાંય આમ તમે જુઓ ને તો કાયમ ત્યાગ જ કર્યો છે. તમે કૃષ્ણ કથા જોજો. મેં તો એક પુસ્તક લખેલું જયસ્કે, એમાં એક ચેપ્ટર છે કૃષ્ણ વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ તો બધાને ખબર છે ગીતામાં. કૃષ્ણ વિચાર કરો, જનંતાવેત મા બાપના ખોળાનો ત્યાગ, ત્યાગની કથા છે કૃષ્ણની કથા, એ છોડવાની કથા છે. પણ વાંસળી વગાડી રાખી જ તે, તમને મને ખબર નથી પડવા દીધી કે અંદર હું ઘૂંટાય છે. ચક્ર આંગળીએ રાખ્યું છે, દિલમાં નથી રાખ્યું. આપણે દિલમાં ચક્કર ફેરવ્યા રાખીએ છીએ, એને આંગળીએ જ ખાલી રાખ્યું, બહાર એ દેખાડવા પૂરતું, ફેરવવા પૂરતું નહીં. છોકરાઓ બહુ ધમાલ કરતા હોય તો માં જેમ ડારો બતાવે ને એવું ચક્ર છે. કોક શિશુપાલ વાયડો થતો હોય તો 100 કોમેન્ટ કરવા દેવાની, પછી બ્લોક મારવાની, ત્યાં લગી વોર્નિંગ આપી રાખવાની. પણ કૃષ્ણ વિચાર કરો, ગોકુળનો ત્યાગ કર્યો, ભાઈબંધોનો ત્યાગ કર્યો, મથુરા વૃંદાવન ગોપીઓની સખીઓનો ત્યાગ કર્યો, મથુરાના રાજસિંહાસનનો ત્યાગ કર્યો. 2 જ રસ્તા છે તમારી પાસે. નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. આ વાક્ય ઘૂંટી રાખજો. જ્ઞાની બનો, નવું જાણકારી મેળવો, નવી રીતે તમારા વ્યક્તિત્વને વિકસાવો. જ્ઞાની બનોનો અર્થ એવો નથી લાઇબ્રેરીમાં બેસીને ખાલી તમે એન્સાયક્લોપીડિયા વાંચે રાખો. તમે જે ફિલ્ડમાં કામ કરતા હો, તમે રસોઈ કરતા હો ને તો તમારી પાસે 3 નવી ચટણી બનાવવાની ટેકનિક હશે ને તોય તમારી વેલ્યુ થશે. 5 જણા તમને આગળ પાછળ પડશે કે આ બેનની ચટણી એટલે ચટણી. તમે આ માઇક્રોફોન સેટ કરતા હશો એ આવડતું હશે ને તો અત્યારે જો 4 જણાની વચ્ચે એક માણસ ઊભો થઈને હીરો થઈ જાય, કારણ કે માઇક્રોફોન સેટ કરતા આવડી ગયું. વિચારજો, કોઈ પણ કોઈ સ્કિલ ડેવલપ કરો, કોઈ આર્ટ ડેવલપ કરો, કૃષ્ણ પાસેથી શીખવાનું આ છે. સોનાના મુગટ પહેરેલા 1500 રાજાઓ યુધિષ્ઠિરના યજ્ઞમાં બેઠા હતા. એકેયનું નામ તમને મને યાદ નથી, મને યાદ નથી, તમને ક્યાં, હું ભલે ને વાતો કરું મને યાદ નથી. પણ એક મોરપીછવાળો યાદ છે, કારણ કે એને મગજ ઓળ્યું હતું,
મુગટનો તો પહેરો. મુગટ ઉપર ધ્યાન નહોતું આપ્યું, મગજ ઉપર ધ્યાન આપ્યું હતું. મગજ મજબૂત બનાવો. અને કેવો સારથી, કેવો મોટિવેટર, કેવો ગાઈડ, કેવો ટીચર પોતાના શિષ્યને તૈયાર કરે મહાભારત લડવા માટે, પણ પોતે એના પેપર ન લખી દે, એના વતી કામ ન કરી દે. સાચો બાપ હોય ને સાચી મા હોય ને એ શીખવાડે, પોતે એના વતી કરવા માંડે ને તો લાડકોટમાં બગડી જાય છોકરા. એને શીખવાડે કે બેટા યુદ્ધ તારું છે, લડવાનું તારે, પણ હું થર્મોસમાં ચા લઈને ઊભો રહીશ. થાક લાગશે ને તો નેપકીન આપીશ તને પરસેવો લૂછવા માટે. તરસ લાગશે તો પાણી પીવડાવીને ચાનો ગરમા ગરમ કપ આપીશ. પણ તારું યુદ્ધ તારે લડવાનું. બેટા અમે અમારું યુદ્ધ અમે જ લડ્યા હતા, અમે તમારા વતી નહીં લડી દઈએ. આ વેસ્ટર્ન વર્લ્ડમાંથી આ આપણે શીખવા જેવું છે ગુજરાતી મા બાપોએ, કે આપણા છોકરાઓને જરાક ઘડીને તૈયાર કરવાના. તારા કપડાં ધોતા શીખો, તમારે તમારા તમારે પોતાને ઘડી કરીને મૂકતા શીખો. તો આ જે સ્વરૂપ છે, વિચાર કરો કૃષ્ણનું, બધે ત્યાગ છે. પછી પણ તમે વિચાર કરો, આપણે રિસેપ્શનમાં રાધાકૃષ્ણના ફોટા મૂકીએ છીએ લગ્નમાં, કૃષ્ણના કોઈ લગ્નમાં રિસેપ્શન જ નથી થયા. માથે સંકટ આવ્યું હોય ને લગ્ન થયા હોય, સંકટ આવ્યું હોય ને લગ્ન થયા હોય, બરાબર. જેટલા પ્રદેશો જીતા ક્યાંય રાજ નથી કર્યું. જરાસંઘનો પ્રદેશ જરાસંઘના છોકરાને આપી દીધો, નરકાસુરનો એના છોકરાને આપી દીધો. કુરુક્ષેત્રમાં ક્યાં ટેન્ડર બહાર પડવાના હતા, કે હવે દ્વારકાના નામે બધા ટેન્ડર બહાર પડશે હસ્તિનાપુર સ્ટેટના. ખાલી દ્વારકા સ્ટેટ જ ભરી હકશે આની અંદર ટેન્ડર નહીં. શ્રાપ લઈને પાછા આવ્યા ગાંધારીનો. બધે ત્યાગ, છેલ્લે કુટુંબનો પણ ત્યાગ. ન્યાય નીતિને નિયમ ખાતર લડ્યા સિદ્ધાંતો માટે. લાયન કિંગ પિક્ચર નવું આવ્યું છે, એમાં એક ડાયલોગ છે, કિંગ મુફાસા એમના સંતાન પેલો સિમ્બાને એમ કહે છે કે રાજા એ નથી જે પોતે સત્તા મળે એટલે શક્તિશાળી હોય તો પોતાના હિતનો વિચાર કરે. તમે શક્તિશાળી હો તો તમે આ બાપુની જેમ બીજાના હિતનો વિચાર કરતા થાવ ને, એ રાજવી સાચા, ભલે એની માથે મુગટ ન હોય. કૃષ્ણ આવો રાજા છે. પણ પ્રેમ કૃષ્ણનો જે છે એની એક જ વાત છે, જે મેં તમને કુબજામાં કહી. તમે કોઈને પ્રેમ કરતા હો તો આ વાત વિચારજો, સહજ સ્વીકાર. પ્રેમ સ્વીકાર શીખવે. વોટ ઇઝ લવ? લગ્નની એકવાર મેં એક વ્યાખ્યા એક ફિલ્મમાં ડાયલોગમાં સાંભળી હતી, 51st Dates નામની એડમ સેન્ડલર અને ડ્રૂ બેરીબોરની ફિલ્મ. એક લીટીની વ્યાખ્યા હતી, પણ એવી સરસ મજાની વ્યાખ્યા હતી પ્રજ્ઞાબેન. લગ્ન એટલે રોજ સવારે ઉઠીને એક જ વ્યક્તિના પ્રેમમાં ફરીથી પડવાની ઘટના. વ્યક્તિ નથી બદલવાની, પ્રેમ નવો નવો ઊભો કરવાનો તમારી અંદરથી. માણસ થોડાક પૈસા મળે કે થોડીક સંપત્તિ મળે કે થોડુંક ને, માણસો બદલાવી નાખે, મિત્રો બદલાવી નાખે, પાત્રો બદલાવી નાખે. મિત્રને પાત્ર નથી બદલવાના, પણ મિત્ર અને પાત્રને નવેસરથી ચાહવા માટે તમારે તમારી જાત બદલવાની છે, જો શક્તિશાળી થાવ તો. આ પ્રેમ છે. બાપુના ચરણોમાં એક વખત મેં પ્રેમની નાનકડી વ્યાખ્યા મૂકી હતી કે વોટ ઇઝ લવ. આપણે આપણી જાત કરતાં બીજાની પ્રાયોરિટી વધારીને રાખીએ ને, એનું નામ લવ. ડાયલ્યુશન ઓફ ઈગો, અહમને ઓગાળવું, એનું નામ પ્રેમ. બાપુ નીકળતા હોય ને હું ઊભો રહું સાઈડમાં કે ભાઈ પહેલા બાપુ નીકળી જવા દો ને શાંતિથી ગાડીમાં બેસી જવા દો, આ મારો પ્રેમ છે. ડ્યુટી પછી છે, પહેલાં પ્રેમ છે. કારણ કે મને એમ થાય કે મારે નીકળવા કરતાં બાપુ નીકળે ને વધારે અગત્યનું છે. હું જેને પ્રેમ કરું ને એને હું મારાથી પહેલાં રાખું ને, એ એ વસ્તુ આટલી માનવજાત શીખી લે ને તો દુનિયામાં અડધા કોયડાઓના સોલ્યુશન થઈ જાય. આપણે આપણી જાતને આગળ રાખીને પછી પ્રેમ કરીએ છીએ. દોસ્તીની શરૂઆત સ્વાર્થથી થતી હશે, પણ અંત જો સ્વાર્થથી થતો હોય ને તો એનો અંત કુરુક્ષેત્રમાં આવે, દગામાં આવે. અંતે સ્વાર્થમાં થાય, શરૂઆત સ્વાર્થથી થાય. પણ તમે વિચાર કરો, એક દ્રોણાચાર્ય દ્રુપદના દરબારમાં ગયા પોતાના છોકરા માટે ગ્લાસ દૂધ માગવા માટે, અને દ્રુપદે ના પાડી. એના ખારમાં ને ખારમાં એણે આખું કા હસ્તિનાપુરના શિષ્યો તૈયાર કર્યા. અંતે યુદ્ધ ગુરુનો અને શિષ્યોનો બધાનો કુરુક્ષેત્રમાં આવ્યો. અને એક સાંદીપની, કૃષ્ણના ગુરુ, રાતના દીવો લઈને ગોતવા જાય કે મારા છોકરાઓ ક્યાં જતા રહ્યા. એના શિષ્યો ભેગા થાય ને ત્યારે દ્વારકામાં ભેગા થાય, કુરુક્ષેત્રમાં ભેગા ના થાય. સુદામાને કૃષ્ણ, એકની પાસે કાંઈ પૈસા નથી, બીજો મહેલ લઈને બેઠો છે, છતાંય દોડતો દોડતો જૂના મિત્રને મળવા આવે, એને વાત કરે, એની સાથે આજની ભાષામાં કહું તો બે ચાર સેલ્ફી પડાવે, એની બાજુમાં ઊભો રહે, એના ખભે હાથ ફેરવે, અને પૌવાની પોટલી દેખાય ને ત્યારે એને જાહેરમાં ક્ષોભમાં કે શરમમાં મૂકવાને બદલે મનમાં સમજી જાય કે આવી ગિફ્ટ લઈને આવ્યો છે ને, એટલે આપણા ભાઈબંધની પરિસ્થિતિ કંઈક નબળી લાગે છે, એટલે બોલ્યા વગર હળવેકથી એને મદદ પહોંચાડે. ઉપકાર બતાવીને નહીં, હળવેકથી. આંખમાં આંસુ પડે નહીં પહેલાં રૂમાલ ધરી દે, એના જેવી વાત છે.
હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હું કે આપણે બધા મોબાઈલમાં કેટલા બધા નંબર્સ લઈને ફરીએ છીએ, કેટલો બધો ડેટા લઈને ફરીએ છીએ. એકવાર મારો અંધેરી સ્ટેશને મોબાઈલ ચોરાઈ ગયો. હવે જગતમાં બહાર નીકળે તો કંઈક ને કંઈક ચોરાય, ઘણાને દિલ ચોરાઈ જાય છે. અમારે તો મોબાઈલને પાકીટને એવું જ ચોરાડવું છે. ઇટાલીમાં પાકીટ ચોરાઈ ગયું, આ ઇટાલીમાંથી લીધેલું પાકીટ છે, જૂનું જતું રહ્યું, અહીંયાથી જ આવેલું છે, બરાબર. તો મોબાઈલ ચોરાઈ ગયો, ત્યારે સ્માર્ટફોનના જમાનાની ગૂગલ બેકઅપની મનમાં જરાક ટેન્શન થઈ ગયું કે હા હા, આ મોબાઈલનો ડેટા બધો હતો, કેટલા બધા મિત્રો, આપણા ભાઈબંધો, આપણા ફલાણા સગા, આપણા ફલાણા મોટા લોકો. એ બાપુની કથામાં ઓલા ભાઈ લંડનવાળા મળ્યા હતા, બાપુની કથામાં ઓલા ભાઈ અમેરિકાવાળા મળ્યા હતા, બધાના નંબર નાખી દીધા હતા. ઓલા પિક્ચરવાળો સ્ટાર આવ્યો હતો, એની કોન્સર્ટમાં ખાસ ટિકિટ લઈને નાચવા ગયા હતા, એનો નંબર એ લઈને માગીને નાખી લીધો હતો, ફોટો પડાવીને બધા નંબર જતા રહ્યા. પછી તો શું થાય, ઘરમાં તો બે પાંચ 500 નંબર હોય આપણા ઘરના મેમ્બરના, થોડાક મિત્રો પાસેથી મળે, થોડાક સગાઓ પાસેથી મળે, એમ થોડું ઘણું આવેલું. પછી મેં નક્કી કર્યું કે જેના મેસેજ આવે ને સ્ટોર કરતા જવા, જેનો ફોન આવે એ સ્ટોર કરતા જવા. દિવાળી જતી રહી, ખ્રિસ્તી નવું વર્ષે જતું રહ્યું, નાખું સાયકલ પૂરી થઈ ગઈ એક વર્ષની, 3400 કોન્ટેક કરતા ને એમાંથી 700 સ્ટોર થયા. ત્યારે મને બ્રહ્મજ્ઞાન થયું કે 3400 હતા ને એને હું મારા કોન્ટેક ગણતો હતો, પણ એમાંથી 700 જ મને એનો કોન્ટેક ગણતા હતા. આ બાકીનો તો ડેટા આપણે ખોટો લોડ લઈને ફરતા હતા, આપણા મોબાઈલમાં જ મેમરી રોકતો હતો ખોટી. આપણા મગજમાંય ઘણા આવી મેમરી રોકતા હશે, શાંતિથી વિચાર કરજો. મગજમાં મેમરી ઘણાય રોકે છે, ઓલો આ નાલાયકી કરીને, ઓલાએ આવું જૂઠ બોલ્યા, ઓલાએ આવી માથાકૂટ કરી. આ બધી વસ્તુ છે ને, બાપુ કહે છે તને, આજે બાપુમાંથી આવેલી વાત છે, માનસ ક્ષમા, માનસ ક્ષમા માથે હું આ વંદન કરું છું. એક નાનું મારું ફૂલ ચડાવું છું માનસ ક્ષમાની આગી અમે કથા ઉપર, કે આ જે વાત છે નાનકડી, એટલી જ વાત છે કે કોકને માફ કરતા એટલે ન શીખો કે એ બહુ સુધરી ગયા છે. તમે એમ કહો કે હવે તમે માફીની વાતો કરો છો બાપુ, આ તો આ એટલો જ નાલાયક છે, આને થોડો માફ કરી દેવાય. માફ એટલે કરો કે તમારા મગજમાં જગ્યા રોકતા બંધ થાય ને તમે બે સારા કામ કરી શકો. કૃષ્ણે શીખવાનું આ શીખવાડ્યું તમને ને મને, તમારી સોનાની દ્વારકા બનાવો ને. તમારે વેર લેવા માટે કોકના ગળે તલવાર લાખવા જવાની જરૂર નથી, કોકનો કાંઠલો પકડવાની જરૂર નથી. જે બળવાના હશે ને એની મેળે મેળે ભળભળ બળી જશે તમારી દ્વારકા જોઈને. યોર હેપીનેસ ઇઝ અ બિગેસ્ટ રિવેન્જ ટુ ધ સોસાયટી. બી હેપી, મોજમાં રહ્યો એટલે ઓટોમેટિકલી બાકીને બધા ખોજમાં જતા રહેશે. પણ આપણે છે ને સ્પર્ધાના નામે સરખામણી બહુ કરીએ છીએ, જોયા કરીએ આજુબાજુ. જમવા જઈને ત્યાં હું જોઉં છું કે રેસ્ટોરન્ટમાં જઈ ઓર્ડર કરે પછી બાજુના ટેબલ ઉપર ત્રાસી આંખે જોયા કરે કે ત્યાં શું આવે છે. અને ઘણા ઉત્સાહી કલાકારો પછી ઊભા થઈને ચેન્જ કરવા જાય ઓર્ડર, અંદર જાય કિચન લગી જાય, નામનો ખબર હોય કયું મંગાવવાનું છે, ઓલું ઓલું ઓલું, બરાબર. કારણ કે પારકે ભાણે મોટો લાડુ, ઉપનિષદનું એક વાક્ય છે, સુખ હંમેશા નદીના સામે કાંઠે હોય છે. તથાગત બુદ્ધે એકવાર કહેલી આ વાત, નદીના સામે કાંઠે આપણે ઊભા હોય ત્યાં સુખ ન હોય, સામે જ બધું દેખાય કે એને બધી જલસા છે, એને મોત છે, એને વાવા છે. આપણે એમ લાગે કે એપલનો સ્ટીવ જોબ્સ છે, કેવા જલસામાં રહ્યો, એમ કે દુનિયામાં કેવડી મોટી કંપની બનાવી. પણ એને જ્યારે કેન્સર થયું ત્યારે કોઈ એના રોગનો ઇલાજ ન શોધી શક્યું, આટલા પૈસા, આટલો સાયન્સ ને ટેકનોલોજીનો માણસ, નંબર વન કંપનીનો સીઈઓ, અને અંચે કેન્સરની અંદર એણે બહુ જુવાન ઉંમર કહી શકાય એવી ઉંમરે જતા રહેવું પડ્યું. ત્યારે આપણને ખબર પડે કે જગતની અંદર દરેકને ફિક્સ શ્વાસ અપાયેલા છે. આપણે સવારે બાથરૂમમાં બ્રશ કરતી વખતે અરીસામાં મોઢું જોઈને નક્કી કરવાનું કે આજનો દિવસ હું જીવતો રહ્યો અને હવારનો સૂરજ જોયો એ ભગવાને આપેલી ભેટ છે. આજે હું શું કરું કે હું ન હોઉં ત્યારે લોકોના દિલમાં જીવતો રહું, એવી કઈ વાત કરું. ભલે અમારા જેવા વક્તાઓ ધારો કે મંચ ઉપર ચડી જાય, મોદી સાહેબ જેવા હોય, આખા દેશ અને દુનિયા ઉપર છવાયેલા હોય, બાપુ હોય દુનિયા ઉપર છવાયેલા હોય, તમે ને હું આપણે બધા નાના તરીકે વાત કરીએ તો બીજું કંઈ નહીં. મારી શેરીમાં હું કંઈ કરી શકું, મારા ઘરમાં હું કંઈ કરી શકું, મારે ત્યાં રમતા બાળકો માટે કંઈ કરી શકું, એના દિલમાં તો હું છવાયેલો રહીશ ને, ભલે બધી દુનિયા ઓળખે કે નહીં ઓળખે. આ અમરત્વ છે તમને ને મને મળેલું. પાર્ટી કરીએ ને ત્યારે સોનાના ચેઇન લઈને આવે એ મિત્ર મહાન નથી, પણ જે મિત્ર તમે પાર્ટી કરો ને, પહેલાં બે બહેનપણી કે બે મિત્રો એવા હોય જેને આપણે ફોનથી મેસેજ કરીને બે કલાક વહેલા બોલાવીએ કે આપણે ઘરે પાર્ટી રાખી જોવા છે, સાંજે જમવા બોલાવ્યા જ બધાને, એટલે જય વસાવડા ઇન્ડિયાથી આવ્યા છે ને એટલે ડિનર રાખ્યું છે, આવી જાય વહેલો, ખુરશી ગોઠવવાની છે, કેક લઈ આવવાની છે, આઈસ્ક્રીમ લઈ આવવાનો છે, છેલ્લે પૂરું થાય પછી આ બધા કપ થેલીમ ભરીને સાફ કરવા માટે મૂકવાના છે, આટલું ગાર્બેજ કરવાનું છે,
એ ફ્રેન્ડ પાસે કદાચ સોનાનો ચેઇન ગિફ્ટમાં દેવા માટે નહીં હોય, પણ એ પ્રભુએ તમને આપેલો સોનાના ટુકડાના દિલવાળો માણસ છે એમ માનીને એનો સ્વીકાર કરજો. આટલી જ ટૂંકી વાત છે, આટલી જ સરળ વાત છે, સહેલી વાત છે, અઘરી વાત નથી. કૃષ્ણ આજીવન વિષાદ માર્યા, પણ કૃષ્ણે હંમેશા પોતે ત્યાગ કર્યો અને બીજાને સ્મિત આપ્યું, સંગીત આપ્યું, બાંસુરી આપી. મેં તમને કીધું હતું બે વાત આજનો, હવે મારો વાતનો છેલ્લો તબક્કો, આપણે ભદ્રાયુભાઈને સાંભળવાના છે, મારી છેલ્લી 10 મિનિટ છે. મને કહ્યું હતું ભલે આમ તમને કોકને એમ થાય કે આ ભાઈને માઇક મળ્યું એટલે ચોટી જ ગયા, આ મંચને લંચમદત્તા લાગે છે. ફ્રાન્સમાં હું પહેલી વાર જમવા ગયો ને, મારા વાવડિયા સાહેબ એ બેઠા છે, મંદ મુસ્કુરે, એને દુનિયા બહુ જોઈ છે બરાબર. હું પહેલી વાર જમવા ગયો ને, આપણે ઓલી અમેરિકન સ્ટાઇલમાં ફટફટ ફટફટ ખાઈ લીધું, તો ઓલો વેઇટર ખીજાઈ ગયો મારી ઉપર. મને કે ધીસ ઇઝ ફ્રાન્સ, યુ હેવ ટુ એન્જોય યોર મીલ, ડોન્ટ રશ, આરામથી ખાઓ, આરામથી આમ આમ લૂસ 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 ખાઈને ઊભા ન થાઓ, જરા ટેસ્ટથી ખાઓ, આજુબાજુ જુઓ બરાબર. આ લોકો આ વાઇન પીતા હોય કદાચ મારા ખ્યાલથી નશા માટે, તો કોઈ મને એવું તો કંઈ આમ આમ ડોલતું ડોલતું તો મારે રાજકોટમાં દેખાડા જ ઘણા એવા, અહીં તો નથી દેખાતા એટલા, પણ એ એટલે પીતા હશે કે થોડો ટાઈમ જાય, થોડું જરા આમ બેસી શકો, દુનિયાદારીની માથાકૂટ મૂકીને પ્રેમથી બે કોળિયા ખાઈ શકો. તો આ આઈ મને શીખવા મળ્યું કે ભાઈ ધીસ ઇઝ ફ્રાન્સ, એન્જોય યોર મીલ, ડોન્ટ રશ. ખાવા માટે તો આટલી દોડાદોડી કરો છો, પછી ખાવાય દોડાદોડીમાં ખાશો તો જિંદગી શું જીવશો. તો આ જે વાત છે ને, એટલે એટલે આજે એ જે સ્વરૂપ કૃષ્ણનું બીજું સ્વરૂપ, આ મને ભદ્રાયુભાઈએ કીધું કે ભાઈ તું જરા આજે ખેલજે, મોકળું મેદાન છે. આમ તો હરીશ કાકા કે આ 7 થી 11 લગીનો કાર્યક્રમ છે, તો હું જરાક વિથી ગયો. મેં કીધું બાપુની કથા કરતાં લાંબો પ્રોગ્રામ અમારે બે કરવાનો છે. પછી ધીરે ધીરે ખબર પડી ગઈ, નાના જમવા દેવાના છો બધાને, અહીં કાંઈ આંદોલન થઈ જાય સવારના પોરમાં, બધા ઓલા જર્સીઓ યેલો વેસ્ટ કે એવી કંઈ કંઈ ચાલે છે ને, મૂવમેન્ટ એવું મૂવમેન્ટ કરે, કાંઈ તો ખાવા ન દીધા સાંજે આ બે જણા ભેગા થઈને, પોતે તો બે જણા પાછા મોટા દઈને બેઠા છે ને, અમને ખાવા નથી દેતા. મિત્રો, કૃષ્ણ એક જ એવા પ્રભુ છે જેને આપણે બાળ સ્વરૂપે પૂજીએ છીએ. જન્માષ્ટમી લાલાનો ઉત્સવ છે, હેપી બર્થડે ટુ કૃષ્ણ. તમારા કોઈ ફ્રેન્ડ હોય, અહીંના હોય, બહારના હોય, તમને પૂછે કે વાય કૃષ્ણ ઇઝ ગ્રેટ, વાય યુ આર સેલિબ્રેટિંગ જન્માષ્ટમી, વાય યુ આર ડુઈંગ ઓલ ધીસ થિંગ, ગોવિંદા ગોવિંદા, તો હું તમને એનો જવાબ આપું છું આજે, પબ્લિકને આપી શકાય એવો, દુનિયાને દેખાડી શકાય એવો, કે બાકી બધે મેચ્યોર થઈ ગયેલા ભગવાન જ પૂજાય, પણ એક આપણું હિન્દુસ્તાન, આપણો વારસો, એણે ભગવાનના બે એવા સ્વરૂપ પૂજવાના શરૂ કર્યા કે એક તો માતાજીનું સ્વરૂપ જે નવરાત્રિની અંદર આપણે પૂજીએ છીએ, બાપુએ આજે માતાજીની જ 16 ઉર્જાઓની વાત કરી, માના સ્વરૂપે ઈશ્વર, ઈશ્વર સ્ત્રી છે એવો વિચાર ભારતે કર્યો. બક્કે બધે ઈશ્વર પુરુષ છે ભાઈ, ભાઈ બધે વધારે વંદન જ હોય આપણા, આપણે તો બધી દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત થવો, એકમ સદ વિપરા બહુધા વદંતીની સંસ્કૃતિવાળા, આપણે કોઈ દી એમ કહેતા જ નથી કે અમારા માર્ગે જ પ્રભુ મળશે, આપણે એમ કહીએ છીએ કે દરેક માર્ગે પ્રભુ મળશે, હું દરેક માર્ગને વંદન કરું છું. જૈનોનો નવકાર મંત્ર તો જુઓ, જે પામી ગયા છે, પહોંચી ગયા છે, જે ક્યાંક ક્યાંક આચાર્ય છે, ઉપાધ્યાય છે, અરિહંત છે, એવા તમામને મારા નમસ્કાર, કે મારા ગુરુને જ મારા નમસ્કાર નહીં, આ ભારત છે. એટલે આ ભારતના પ્રતિનિધિ તરીકે મારા મિત્રો, તમે એમ કહેજો કે વી હેવ ગોટ ધ ગ્રેટ એન્શિયન્ટ કલ્ચર ઇન અવર ઓન રૂટ્સ, દેટ વી હેવ ડિસાઇડેડ, અત્યારે જ એવું ગયો કે સ્ત્રીઓને આગળ કરો, સ્ત્રીઓને ભણવા મોકલો, સ્ત્રીઓનું સન્માન કરો, સ્ત્રીઓ માટે કાયદા બનાવો, વી હેવ ડિસાઇડેડ દેટ ગોડ ઇઝ ફેમિનાઇન. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એના ખોળામાં રમે, એ માતાજી, એ દુર્ગા, એ ભવાની, એ જગદંબા, એટલે નામ આપ્યું જગદંબા. એન્ડ વી હેવ ડિસાઇડેડ દેટ ગોડ ઇઝ ચાઇલ્ડ. લાલો, આપણે ઠાકોરજી જે છે ને, લાલો ખોળામાં રમાડવાનો બાળક. અને મેં હમણાં કીધું હતું કે લવ એટલે બીજાની પ્રાયોરિટી, એમ લવ ઇઝ ઇનોસન્સ. તમે માસૂમ થઈ જાઓ ને, ઉંમર ગમે એવી હોય, મેં જોયું છે ભડભાદર કહેવાતા લોકો હોય ને, પણ ઘરે કંઈક વાત ક્યાંક જૂની યાદ આવે કે હું તો પ્રેરિસ હતો ને, આપણે લગ્ન કરીને ફરવા આવ્યા હતા ને, ત્યાં ઊભો છું એવી વાત 40 વર્ષ પછી ઘરે ફોન કરીને કહેતા હોય ને, ત્યારે એ બાળક થઈ જતા હોય બોલતી વખતે. લવ ઇઝ ઇનોસન્સ, પ્રેમ માસુમ્યત છે, માસુમ્યત છે. તો આ ઇનોસન્સ પણ પ્રેમ છે, તમે વિચારજો શાંતિથી. અને
આ માસુમિયતની પૂજા કરવી એટલે કૃષ્ણની પૂજા, ભોળપણની પૂજા, બાળપણની પૂજા, મસ્તી તોફાનની પૂજા. ઘણા લોકો તો આમ જીવતા એવી રીતે હોય કે એને નવો આઈસ્ક્રીમ આપો ને આપણે તો એ આપણે જાણે એમ કે એનો બાપ મારી નહીં હોય ને એમ ઘુરક્યા કરે આપણી માથે, તને ખબર નથી હું આ ખાતો જ નથી. અરે ભાઈ એક દી ખાઈ લો જ મારું માન રાખીને એક ચમચી, એમાં ક્યાં આકાશ પાતાળ કંઈ એક થઈ જવાના, ધરતી ફાટી પડવાની, ધરતી કંપાવી જવાનો. તો એક ચમચી કંઈક નવી સ્વાદ તો ચાખો, જિંદગી જીવો છો કંઈક નવું તો માણો. મને તો ક્યારેક એવું લાગે છે કે ઓલો ઉપરવાળો છે ને અહીંયા બેઠો બેઠો આપણી રમત જોતો હોય છે ને, એને રમવા માટે, લીલા કરવા માટે, ક્રીડા કરવા માટે તમને મને મોકલા છે. દુનિયામાં કેટલાક લોકો એમ કીધું જગત મિથ્યા છે, કેટલાક લોકોએ કીધું જગત સત્ય છે. વેસ્ટર્ન વર્લ્ડે, યુરોપે કીધું જગત જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. મર્યા પછી ચિંતા ન કરો, ભોગવો. આપણે પુનર્જન્મ ને પૂર્વજન્મ રાખ્યા એટલે શું કોકનું દેવું થઈ ગયું હોય, પૈસા બૈસા બાકી રહી ગયા હોય તેમ કહેવાય કે આવતા ભવે, આ ભવે નથી મેળ પડે એમ, આ વખતે માફ કરો, જવા દો, આવતા ભવે ચૂકવી દેશું. પણ આ બેની વચ્ચે એક મારો ઠાકોરજી, એક મારો કૃષ્ણ, એક મારો શ્રીનાથજી, એક મારો લાલો, એક મારો ગોપાલ ઊભો છે, જે એમ કહે છે કે જગત સત્ય પણ નથી અને જગત મિથ્યા પણ નથી, પણ જગત એક લીલા છે. તમે પિક્ચર જોતા હો ત્યારે પિક્ચરના કોકના દુખે, ઓલો ટાઇટેનિકમાં ઓલો જેક જતો રહે, તમારો ને મારો ક્યાં મામાન દીકરો થતો હતો, તોય આપણને રોવું આવી જાય, ખારો બિચારો જતો રહ્યો, એને ખેંચીને ઉપર લઈ લીધો હોત તો જરાક જગ્યા તો હતી. આ શોલેમાં જઈ જતો રહે તો આપણને એમ થાય કે આહા હા આ ગબરે જરાક ખોટું કરી રાખ્યું છેલ્લે છેલ્લે એમ. આ હજી ઓલી જયા ભાદુરીને લગ્ન કરવાના, હવે જયા ને અમિતાભ તો પહોંચેલા જ હતા શોલે રિલીઝ થયું ત્યારે, પણ તોય પિક્ચર જોતી વખતે તમને એમ થાય કે આ જયા અરે લગ્ન થઈ ગયા હોત ને, આ બચી ગયો હોત ને તો કંઈક મેળ પડે શોલેમાં. આ લીલા છે. પિક્ચરમાં હસવું આવે, પિક્ચરમાં રડવું આવે, પિક્ચરમાં તાળીઓ પડે, પિક્ચરમાં દેશભક્તિ આવે. જેમ 3 કલાકના પિક્ચરની લીલા પૂરી થઈને આપણે હતાયા ત્યાં પાછા ગોઠવાઈ જઈએ છીએ, એમ કોને ખબર કે આ ઉપરવાળો તમને મને એક મોટી બધી ફિલ્મ બતાવી રહ્યો છે આખી પૃથ્વીના પટનો સ્ક્રીન બનાવીને, અને આપણે એમાંથી રડીએ છીએ, હસીએ છીએ, પસાર થઈએ છીએ, લહેર કરીએ છીએ, વિડીયો ગેમમાં આમ 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 કરતા હોય એમ ગુસ્સોય કરીએ છીએ, અને છેલ્લે બધા પ્યાદાઓ પાછા રમત પૂરી થાય એટલે પોતપોતાના ખાનામાં ગોઠવાઈ જવાના છે, રિમોટ બંધ થાય એટલે ટીવીનો સ્ક્રીન બ્લેક થઈ જવાનો છે, સિનેમાનો સ્ક્રીન વ્હાઇટ થઈ જવાનો છે, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ઉર્જાઓ ત્યાં ગણાય છે, પછી કલરો અમારા જેવા પછી આવે, બ્લેક એન્ડ વ્હાઇટ. તો મિત્રો, કહેવાનો મતલબ એટલો છે કે ઉપરવાળો છે ને એવો વિચારતો હશે કે આ પૃથ્વી ગ્રહના પાર્કમાં આ લોકોને મોકલા જલસા કરવા માટે, લહેર કરવા માટે, મોજ કરવા માટે, અને આ પાર્કિંગમાં જઈને ઊભા રહી ગયા. નથી નવું શીખતા, નથી નવું ભણતા, નથી નવું વાંચતા, નથી નવું વિચારતા, નથી નવું સાંભળતા. આજે આ વાયોલિન વાદન હતું કંઈક નવી વાત, નવું સાંભળવાનું. કાલે કોઈક શહેનાઈ વાદન ચાલતું હતું, એ નવી વાત, એટલે ગજાનંદભાઈ અમારા વગાડતા હતા, નવી વાત એ સાંભળવાનું. તો વિચાર કરો, નવું માણો, નવું જાણો, નવું શીખો, નવું સ્વીકારો. સર્વનો સ્વીકાર, અમારા બાપુ કહે છે સર્વનો સ્વીકાર. હું સ્વીકારક છું, ઉદ્ધારક નથી, બાપુ કહે છે, સુધારક નથી, સ્વીકારક છું. બધાનો સ્વીકાર, સર્વનો સમાસ. તો નવું સ્વીકારો. હા, એક જ શરત. તમને એમ થાય કે નવાના નામે હમણાં આપણે કંઈક ચિકન સેન્ડવિચ ખાઈ લેવાની, નવાના નામે હું અમારે કંઈક બોમ્બ મૂકી આવવાનો, તો એનો જવાબ પણ હું તમને આપું. એટલે લાઈફ ઇન્સ્યોરન્સના ફોર્મ ભરો ને એમાં ફૂદડી હોય, એસ્ટ્રિક્સ માર્ક, એ ફૂદડીમાં સાચી શરતો બધી લખેલી હોય, જાહેરાતમાં કાંઈ ન લખ્યું હોય. એમ જલસાની એક જ ફૂદડી મારી પાસે છે. ઘણીવાર બાપુની સભામાં બોલ્યો છું કે એ જલસાની એક જ ફૂદડી છે, તમારા જલસા કોકના દુઃખનું કારણ ન બનવા જોઈએ. બસ, વ્યાસપીઠ ઉપર આમ પાછળ વ્યાસપીઠ છે ને બોલું છું, બાપુને મેં કીધું એમ પાદુકા સામે રાખીને બોલું છું. જલસા બાપુ ક્યાં જલસન ના પાડે છે, પણ તમારા જલસાને કારણે કોકે મરવું પડે, તમારા જલસાને કારણે કોકે દુઃખી થવું પડે, તમે કોકને છેતરો, કોકની આંખમાં આંસુ લઈ આવો, કોકનું દિલ દૂબવી દો, એ જલસા નથી, કોલસા છે. બળતી વખતે એના ઉપર બળવાનું છે. તો મિત્રો, ખૂબ સરસ મજાની આપણે એક માધવની સાક્ષીએ યાત્રા કરી. મારું તો ફ્રાન્સમાં પહેલું પ્રવચન, મેં પહેલાંય તમને કહ્યું, વચનથી બંધાયેલો હતો, કોઈના મોઢા જોયેલા નહોતા, કોઈના ચહેરા જોયેલા નહોતા, કયો માણસ કોણ મને ખબર નહીં પૂરેપૂરી. મેં એમને ફોન ઉપર પ્રોમિસ આપી દીધું કે ભાઈ આ જાઓ, એક પ્રોગ્રામ કરવા માટે હું આવીશ, તમારું જે જે આયોજન હોય, ન હોય, કાંઈ હોય. મેં તો પૂછ્યો જયેશભાઈને ફોન, મેં એમ કીધું હતું, મેં કીધું હું ઓળખતો નથી કોઈને, હું એક મોઇન ખાન સિવાય કોઈને ફ્રાન્સમાં ઓળખતો નથી, મોઇન ખાન કાંઈ કંઈ કથામાં આયોજનમાં છે નહીં. પણ મેં કીધું બગીચામાં બેહાડશો ત્યાં બોલીશ, એમાં શું તમને એમ જો હોય કે ભાઈ આ ભાઈને બોલાવીને બોલવું છે તો ત્યાં બોલીશ. પણ બધા મિત્રો, મારા બાપુને બાપુ હોય ને ત્યારે તો બધા કહે, પણ મારે બાપુ નથી ને કહેવું છે.
છે ને, અમારે માયાભાઈ બેઠા છે, બાપુનો એક અંશેમાં જીવતો હોય, નિલેશભાઈ બેઠા છે એક અંશેમાં જીવતો હોય, બરાબર, અમારા આ બધા પ્રજ્ઞાબેન બા ભદ્રાયુભાઈ આ બધા ભાવકો બેઠા છે, બાપુના અંશો છે ને, નાની નાની દીવડીઓ જ્યોતિઓ બાપુએ પ્રગટાવી પ્રગટાવીને અમને બધાને આપી દીધી છે અંદર અંદર. એટલે મારે સમાપન છે કે મેં કીધું એમ બાપુ હાજર નથી, પણ બાપુ માટેની વાતથી કરવું છે, બાપુ માટેનો એક શેર સંભળાવીને કરવું છે. અને કાલે જ હજી શેર વાંચ્યો, હું એક બીજા શબ્દનો અર્થ ગોતતો હતો, ઉર્દુનો એક શબ્દ નહોતો સમજાતો ને આમાં, એટલે મારે ટાંકવો હતો મારા લેખમાં, એટલે હું અર્થ ગોતતો હતો, એમાં એક શેર જડી ગયો. અને મેં કીધું આ બાપુને અર્પણ કરવો છે, આનાથી વધારે સારી તક કઈ હોય, જાહેરમાં બાપુને અર્પણ કરી દઉં. મેરી બલાસે, મેરી બલાસે, આપણે કહીએ ને માય ફૂટ એ ટાઈપનું, બરાબર, મેરી બલાસે સારી દુનિયા ઉજળે યા આબાદ રહે. આખી દુનિયાને જે થવું હોય થાય, દુનિયા સ્વર્ગ થઈ જાય, દુનિયા નરક થઈ જાય, મેરી બલાસે, મારે કાંઈ ફેર નથી પડતો. તેરી ખુશ્બુ જિસમે બસી હે બસ વો કમરા આબાદ રહે. નસીમ અમરોહવીનો શેર છે, તેરી ખુશ્બુ જિસમે બસી હે બસ વો કમરા આબાદ રહે. આ બાપુની ખુશ્બુ જ્યાં હોય ને, એ ખુશ્બુવાળો કમરો, એટલે આ રામકથા એ બાપુના ખુશ્બુવાળો કમરો છે. આ બાપુની વાણી, વચન, વિચાર બાપુની ખુશ્બુ લઈને આવે છે. અને ખુશ્બુ એવી વસ્તુ છે કે અગરબત્તી ઘણી વખત તમને દેખાતી ન હોય, પણ ઓરડામાં પ્રગટી હોય ને તો પગ મૂકો એટલે ખબર પડે કે આ અગરબત્તી એક ધૂપ થયો તો. ગુલાબ તમને દેખાતું ન હોય, પણ સવારે ઉઈગું હોય ને તો એ એ ડાળીની નજીક જાઓ ને એટલે તમને ખબર પડે કે અહીં એક ગુલાબ સવારે ખીલું હતું. હું પરમાત્માને એવી પ્રાર્થના કરું કે આ ફ્રાન્સની અંદર, આ પેરિસની અંદર, આ આ મને ગમતા સાહિત્યકારો અને સર્જકોની નગરીની અંદર બાપુની રામકથા તો 9 દિવસમાં પૂરી થશે, પણ બાપુએ જે સુગંધ મૂકીને જશે ને આ બધા વિચારોની ને આ બધા પ્રેમની ને આ બધી બધી શિખામણને સરસ મજાની જીવનની જીવવાની થેરેપીની, હું તો બાપુને થેરાપિસ્ટ કહું છું, થેરેપીની એ સુગંધ તમારી અંદર જીવતી રાખશો ને તો બાપુ જ કથાના સમાપનમાં બશીરભદ્રનો શેર સંભળાવતા હોય છે. લહેર કરજો, જલસા કરજો, આનંદ કરજો, કોઈને નડ્યા વગર ના કરજો. આપણે સ્પીડ બ્રેકર જાજા હોય, હું ઘણીવાર કહું શેરડીના સાંઠા ખાઉં ને એમાં ગંડેરી ચૂસવી પડે તો રસ નીકળે, પછી 8 ગંડેરી 1 ગાંઠો આવે. જીવનનું આવું જ છે. બહુ હરખું બધું હાલતું હોય ને ચકડોળમાં પાલખી આવી જન્માષ્ટમીના મેળામાં ઊંચે હાલતી હોય ને તમે સિસોટીન પીપુડા વગાડતા હો ને ફોટા પાડતા હો, એ ઉડરૂટ કરતું ચકડોળ નીચે આવે. પણ યાદ રાખવાનું કે ચકડોળ તો આમ જ ફેરે રાખવાનું, ચકડોળ ચકડોળ છે એટલે ફેરે રાખે છે. આપણે માણસ છીએ, આપણે ફરવાનું નહીં, આપણે અચલ રહેવાનું. તો સિતારો કો આંખોમાં મહેફૂઝ રખના, બાપુના ચરણોમાં મેં કીધું ને પાદુકા, સિતારો કો આંખોમાં મહેફૂઝ રખના, બહોત દેર તક રાત હી રાત હોગી, મુસાફિર હે હમ ભી, મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પે ફિર સે મુલાકાત હોગી. નમસ્કાર, બહુ આનંદ થયો, આપે બહુ ભાવથી સાંભળો, બહુ પ્રેમ કર્યો, એક ન ઓળખનારા માણસને આપે વધાવી લીધો આટલા બધા પ્રેમથી. હું તો કૃષ્ણની આંગળી પકડીને આવ્યો હતો મંચ ઉપર. ભદ્રાયુભાઈનો ખાલી એક નાનકડો પરિચય મને જે છે એટલો આપી દઉં, અત્યારે સંચાલકની ભૂમિકામાં છું, વક્તવ્ય પૂરું થઈ ગયું. ભદ્રાયુભાઈ એકેડેમિક સ્ટાફ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે, પ્રધાનાચાર્ય, અદાણી ફાઉન્ડેશનની અંદર પણ એજ્યુકેશનની અંદર કામ કરી ચૂક્યા છે વર્ષો સુધી. સેક્સ એજ્યુકેશનમાં પહેલાં તારુણ્ય શિક્ષણની અંદર પહેલાં PhD ભારતમાં એમણે પૂરું કરેલું, એનું કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવતા, ઘણી બધી શિબિરોનું આયોજન ગુણવંતભાઈ શાહ ને બધાની કરતા. હવે નગરી નગરી દ્વારે દ્વારે બાપુની ઘણી કથામાં પણ હોય છે, અને એમનો સન ઓસ્ટ્રેલિયા છે એટલે દુનિયા બધા ફરતા હોય, એમાંથી નવું નવું જાણતા જતા હોય, કોલમ લખે છે, પુસ્તકો લખે છે, ત્યાંના ફૂલછાપને બધા અખબારોમાં પણ એમનું બધું છપાતું હોય છે. તો મેં કીધું કે આ ગધાઈને પરિચય ન હોય, મેં માયાભાઈનો તો શરૂઆતમાં આપી દીધો, હજી માયાભાઈને તો પ્રગટ થવાની વાર છે આ મંચ ઉપર. અને ભદ્રાયુભાઈનું સંચાલન કર્મ મારા મારે એક જૂના એક એમનાથી નાનો બધી રીતે, એટલે એટલું તો મારી ફરજમાં આવે તો એ નિભાવી દીધું. મારી ઓળખાણમાં બીજું કંઈ છે નહીં, જરાક ભડકા જેવા ચિત્ર વિચિત્ર કપડાં પહેરેલો કોઈક માણસ અટકતો ભટકતો તમને ક્યાંક કોઈક અલગ અલગ જગ્યાએ ડોકા તાણતો નવા નવા સ્વાદ માણતો દેખાય તો તમારે સમજી લેવું કે ઓલો જય વસાવડો ભટકતો હશે ક્યાંક, બરાબર. આપણે તમને મળ્યા ને વાતો કરી એ ઓળખાણ, બાકીનો બાયોડેટા પબ્લિક ભૂલી જાય છે એ મને અનુભવ છે, પણ એના દિલને કંઈક ફીલ થઈ ગયું હોય ને તો એ ગોતીને તમને ગૂગલ કરશે કે આ ક્યાં પડ્યા છે ભાઈ, આનો વિડીયો ક્યાં મળે, આ ક્યાં મળે, આનું સરનામું કયું, આની બુક કેવી. તો બસ પરમાત્માની કૃપાથી આવી યાત્રા ચાલુ છે,
બાપુને વંદન કરું છું. ફરી એકવાર બાપુની ચેતના અહીં મોજૂદ છે આ કમરામાં, આ હોલમાં, એમને વંદન કરું છું. અમારા બધા બાપુ પરિવારના મિત્રો બધા તો અત્યારે આજ ઉપસ્થિત નથી, પણ એ મને બહુ વ્હાલ કરે છે. આમ ઘરનો દીકરો હોય એમ ઝુલાવી ઝુલાવીને, મેં કીધું એમ કૃષ્ણને લાલાને લાડ કરતા હોય એટલા લાડ કરે છે. તમામ એ બાપુ પરિવારના બધા જ ફેમિલી મેમ્બરને મિત્રોને મારા ફરીથી વંદન, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.